સમાચારમાં આજે અમેરિકી સેનેટ નક્કી કરશે બ્રેટ કેવેનોનું ભાવિ. અમેરિકાની સુપ્રીમ કોર્ટ માટે નોમિનેટેડ બ્રેટ કેવેનો પર લટકતી તલવાર, જાતીય સતામણીના આરોપો મુદ્દે સેનેટમાં મતદાન. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ચના પુષ્પેન્દ્ર. કેવેનો મુદ્દે અમેરિકામાં રાજકીય ભૂકંપ સિવાય કાર્યક્રમમાં આજે. આવતીકાલે સુષ્મા સ્વરાજનું સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન, ઈરાન અને પાકિસ્તાન મામલે ફોડ પાડે તેવી શક્યતા. કેન્યાના કેટલાક ગામડાઓમાં વિકલાંગ બાળકોને મારી નાખવાનો કુરિવાજ, બીબીસીએ કરી પડતાલ. દુનિયાના છેલ્લા જીવતા શુદ્ધ આર્ય હોવાનો બ્રોકપા સમુદાયનો દાવો, લદ્દાખથી બીબીસીનો સ્પેશિયલ રિપોર્ટ. આને આના સિવાય બીજું ઘણું બધું બીબીસી સમાચારમાં. બુલેટિનની શરૂઆત અમેરિકાના સૌથી મોટા વિવાદથી. અમેરિકી સેનેટની ન્યાયિક સમિતિ ટ્રમ્પના માનીતા જજ માટે મતદાન કરશે. તો આ પહેલા કમિટીએ જજ બ્રેટ કેવેનો સામે જાતીય સતામણીનો આરોપ મૂકનાર ડોક્ટર ક્રિસ્ટીન બ્લેસે ફોર્ડ પર એમનો પક્ષ સાંભળ્યો. સુનાવણીની થોડી જ ક્ષણો બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે જજ કેવેનો અમેરિકાને બરાબર દર્શાવે છે કે મેં કેમ તેમને નોમિનેટ કર્યા. તેમની જુબાની મજબૂત, પ્રામાણિક હતી. ડેમોક્રેટ્સની તપાસ અને નષ્ટ કરવાની નીતિ કલંકિત છે. આ પ્રક્રિયા શરમજનક છે અને તેને ટાળવી નુકસાનકારક છે. સેનેટે ચોક્કસ મત આપવો જોઈએ. તો અમેરિકી રાજકારણમાં નેતાઓ સામે જાતીય સતામણીના આરોપો સામાન્ય છે, પરંતુ આ પ્રકારે કોઈ મહિલા સેનેટ સમક્ષ હાજર થઈ હોય એવું ભાગ્યે જ બન્યું છે. મધ્યવર્તી ચૂંટણી પૂર્વે આ ઘટનાથી રાજકીય ભૂકંપની સ્થિતિ છે, જેણે ડેમોક્રેટિક્સ અને રિપબ્લિકન વચ્ચે ઊંડી ખાઈ ઊભી કરી છે. જોઈએ બીબીસી સંવાદદાતા ક્રિશ બકલરનો આ રિપોર્ટ. સેનેટ સમક્ષની આ સુનાવણી કોઈ કોર્ટની સુનાવણી જેવી હતી, જ્યાં અમેરિકી સેનેટર સુપ્રીમ કોર્ટના જજપદના ઉમેદવાર પર લાગેલા જાતીય સતામણીના આરોપોને સાંભળી રહ્યા હતા. આરોપો પ્રમાણે આ ઘટના ત્યારની છે જ્યારે તેઓ બંને કિશોરાવસ્થામાં હતા. I am here today not because I want to be. I am terrified. I am here because I believe it is my civic duty. ક્રિસ્ટીન બ્લેસી ફોર્ડના આરોપો પહેલેથી જ જાહેર હતા, પરંતુ કમિટી રૂમમાં તેમના નિવેદનની જુદી જ અસર થઈ. I believed he was going to rape me. I tried to yell for help. When I did, Brett put his hand over my mouth to stop me from yelling. This is what terrified me the most. તો આ તરફ બ્રેટ કેવેનોના અવાજમાં પણ રોષ હતો. તેઓ પોતાનો ગુસ્સો છુપાવી ન શક્યા અને ફોર્ડના આરોપોને ફગાવી દીધા. My family and my name have been totally and permanently destroyed. જો કે તેમણે ડોક્ટર ફોર્ડના પર સીધા આરોપો કરવાનું ટાળ્યું, પરંતુ તેમણે આ સમગ્ર ઘટનાને તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરવાનું કાવતરું ગણાવ્યું. સમગ્ર અમેરિકામાં આ મુદ્દો ચર્ચાનું કારણ બન્યો છે, જેનાથી ડેમોક્રેટિક્સનો કેવેનો અને રિપબ્લિકન સેનેટર સાથેનો વિવાદ સામે આવી ગયો. I want to know what you want to do. I'm telling the truth. I want to know what you want to do, Judge. I'm innocent of this charge. And you're prepared for an FBI investigation? They don't reach conclusions. You reach the conclusions. No, but they do investigate questions. I'm innocent. And you can't have it both ways, Judge. You're looking for a fair process? You came to the wrong town at the wrong time, my friend. Republican Party હવે કમિટીના મત સાથે આગળ વધવા માંગે છે અને આ મતદાન બ્રેટ કેવેનોની રાજકીય કારકિર્દીની દિશા નક્કી કરશે. જજ બ્રેટ કેવેનોને અમે સાંભળ્યા, ખૂબ સારી રીતે સાંભળ્યા. ડોક્ટર ફોર્ડ રાજકારણનો હાથો બન્યા છે. હું એટલું જરૂર કહી શકું કે કોઈએ તેમને પ્રભાવિત કર્યા છે. ના તો સ્થળ, ના તો સમયની ખરાઈ થઈ છે. બ્રેટ કેવેનો સામેના આ આરોપો ભયંકર છે. મને ચોક્કસ ખચકાટ થશે જો મારે સુપ્રીમ કોર્ટમાં કોઈની આજીવન પદ માટે ભલામણ કરવાની હોય, અને ફોર્ડને સાંભળ્યા બાદ મને ખરેખર શંકા થઈ રહી છે.
અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર આવી કોઈ ઘટના બની છે, જ્યારે કેટલાકનું માનવું છે કે આ ઘટનાથી રાજકીય પક્ષોમાં મોટા ભાગલા પડી જશે. તો બ્રેટ કેવેનો અમેરિકાના જાણીતા જજ છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નોમિનેટ કર્યા છે. કેવેનો સામે ત્રણ મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. આમ તો રિપબ્લિકન પાસે બહુમત છે, પરંતુ રિપબ્લિકનના કોઈ સભ્ય તેમના વિરુદ્ધ મતદાન કરે તો નિર્ણય પલટાઈ શકે છે. અને આ સાથે જ હવે સમય છે બીબીસી રાઉન્ડઅપનો, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. કેનેડાના સાંસદોએ મ્યાનમારની નેતા આંગ સાન સુકીને 10 વર્ષ પહેલા આપવામાં આવેલી કેનેડાની માનદ નાગરિકતા રદ કરવા માટે વોટ આપ્યો. આ નિર્ણય તેમણે સુકીની રોહિંગ્યા મામલે ચૂપકીના કારણે લીધો. જો કે આધિકારિક રીતે તેમની નાગરિકતા ત્યારે રદ થશે જ્યારે આ પ્રસ્તાવ સેનેટમાં પાસ થશે. જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ તુર્કીના રાષ્ટ્રપતિ રજેપ તૈયબ અર્દવાન સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર મૂકાશે. મુલાકાત પહેલા માર્કેલે કહ્યું કે તે તુર્કી સાથે આર્થિક સંબંધોને પણ મજબૂત કરવા માંગે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ અર્દવાનની આ પહેલી જર્મનીની મુલાકાત છે. ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્ક પર કૌભાંડનો આરોપ લાગ્યો છે. તેમના પર આરોપ છે કે તેમની કંપનીને ખાનગી બનાવવા માટે ફંડ ભેગું કરવા તેઓ રોકાણકારો સમક્ષ જૂઠું બોલ્યા. તેમના પર આરોપ અમેરિકાના નાણાં વિભાગના અધિકારીઓએ લગાવ્યો છે. જો કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ કહ્યું છે કે તેમને મસ્ક પર ભરોસો છે. પરમાણુ હથિયારોને લઈને ઈરાન અને ઇઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રમાં એકબીજા પર આરોપ લગાવ્યા છે. પહેલા ઇઝરાયેલે કહ્યું કે ઈરાને ગુપ્ત જગ્યાએ પરમાણુ હથિયારોને બનાવવાનો સામાન છુપાવ્યો છે, જેથી જરૂર પડે ત્યારે તે તેનો ઉપયોગ કરી શકે છે. જો કે ઈરાને કહ્યું કે જૂઠું બોલવું ઇઝરાયેલના ડીએનએમાં છે. 1000 વર્ષ જૂની માયા સભ્યતાની આ તસવીર, જેને મેક્સિકોના નેશનલ મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે, મનાય છે કે આ સૌથી જૂના પ્રી હિસ્પેનિક યુગના દસ્તાવેજ છે, જેને મનાય છે કે ઈસવીસન 1021-1045 વચ્ચે બનાવવામાં આવી હશે. આ દસ્તાવેજોને ચોરીને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુઓના સમૂહ માઇક્રોનેશિયા પાસે એક પ્લેન ક્રેશ થયું છે. કહેવાય છે કે તેમાં સવાર 47 લોકોને બચાવવામાં આવ્યા છે. પપુઆ ગિનીનું આ વિમાન ખરાબ હવામાનના કારણે રનવે બહાર ચાલી ગયું હતું, જેમાં સવાર લોકોને નાવ મારફતે બચાવવામાં આવ્યા. અને આ સાથે જ બીબીસી સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. આગળ જોઈશું આવતીકાલે સુષ્મા સ્વરાજનું યુએનમાં સંબોધન. અને કેન્યાના ગામડામાં દિવ્યાંગ બાળકોની માતાના દર્દને દર્શાવતો બીબીસીનો ખાસ અહેવાલ. રોકાઈ વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે, હું છું અર્ચના પુષ્પેન્દ્ર. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આવતીકાલે સંયુક્ત રાષ્ટ્રની સભાને સંબોધિત કરશે. બની શકે કે તેઓ ચરમપંથ ઉપરાંત પાકિસ્તાન અને ઈરાન સંબંધો પર વાત કરે. તો એક તરફ અમેરિકાએ ઈરાનના તેલ વ્યાપારને પ્રભાવિત કરવા માટે તેના તેલ આયાત પર નવેમ્બર મહિનામાં પ્રતિબંધ લાગુ કરવાની વાત કરી છે. તો બીજી તરફ યુએન જનરલ એસેમ્બલીમાં ભાગ લેવા પહોંચેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફ સાથે મુલાકાત કરી. ઝરીફે બેઠક બાદ કહ્યું કે ભારત ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે અને બંને દેશો એકબીજા સાથે આર્થિક સહયોગ માટે પ્રતિબદ્ધ છે. અમેરિકા પહેલાથી જ કહી ચૂક્યું છે કે જે દેશ ઈરાન સાથે સંબંધ રાખશે તેની સાથે અમેરિકા આર્થિક પ્રતિબંધ લાદી શકે છે. તો બીજી તરફ અમેરિકા ભારત પાસેથી આ મુદ્દે શું અપેક્ષા રાખે છે એ વિશે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા હેલેના વ્હાઇટ સાથે બીબીસીએ ખાસ વાત કરી. હમ ચાહતે હૈ કે હમારી ઇતિહાદિયા જૈસે ભારત હમારે સાથ કામ કરેંગે. ઈરાની શાસન કે મલાઈન એક્ટિવિટીઝ કે ખિલાફ ઓર ઇસ વજહ સે હમને જેસીપીઓએ સે વિથડ્રો ક્યા, ક્યુંકી હમ દેખ રહે થે કે ઈરાની શાસન યા ઇંતઝામિયા તેલ કા પૈસા કા ફાયદા ઉઠા રહે થે. ઓર હમ જાનતે હૈ કે હમારી કાફી ઇતિહાદિયા અપને તેલ ઈરાન સે ખરીદ ચુકે હૈ. ઓર હમ રિક્વેસ્ટ કર રહે કે વે રોકતે હૈ ઓર હમારા અપેક્ષા હૈ કે હમારી ઇતિહાદિયા કોઈ દૂસરી
તરહે અપની એનર્જી સિક્યોરિટી લેંગે. તો સુષ્મા સ્વરાજ આવતીકાલે અધિવેશનને સંબોધિત કરશે. ભારત બીજા કયા કયા મુદ્દાઓ પર વાત કરી શકે છે એ વિશે વાત કરે છે ન્યૂયોર્કથી બીબીસી સંવાદદાતા સલીમ રિઝવી. 29 સપ્ટેમ્બર યાની શનિચર કે રોજ સુષ્મા સ્વરાજ યુએન જનરલ એસેમ્બલી કો સંબોધિત કરેંગી ઓર ઉસમે કહા યે જા રહા હૈ ઓર ઉમીદ યહી કી જા રહી હૈ કે ભઈ આતંકવાદ કા મુદ્દા જોર શોર સે ઉઠાયેંગી સુષ્મા સ્વરાજ ઓર ઉસકે અલાવા જાહિર હૈ કી યુએન સિક્યુરિટી કાઉન્સિલ રિફોર્મ્સ કી બાત હોગી ઓર ભી જો અહેમ મુદ્દે હૈ જિસમે કી મલ્ટીલેટરલિઝમ કી બાત જો હૈ વો બહોત અહેમ હૈ ભારત જોર દે રહા હૈ ઓર વો ભી ઉસમે શામિલ રહેગી. શું બાળકો ક્યારે અશુભ હોઈ શકે છે? આવું જ કંઈક થઈ રહ્યું છે કેન્યામાં, જ્યાં દિવ્યાંગ બાળકોને અશુભ માનવામાં આવે છે. એક ચેરિટી સંસ્થાના સર્વેનું માનીએ તો કેન્યામાં દિવ્યાંગ બાળકોને જન્મ બાદ મારી નાખવાનું દબાણ કરવામાં આવે છે. બીબીસીના સંવાદદાતા એનએસઓએ આવા બાળકોના સંઘર્ષ વિશે પડતાલ કરી. જોઈએ આ ખાસ અહેવાલ. આજીવન ખૂબ જ તકલીફોથી ઘેરાયેલું છે. સારામાં સારી સંભાળ મળતી હોવા છતાં મેશાક કિપચુંબા માટે પરિસ્થિતિઓનો સામનો કરવો ખૂબ જ અઘરો છે. કેન્યાના ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં દિવ્યાંગતા એક શ્રાપ મનાય છે ત્યાં તે ઉછરી રહ્યો છે. આમ તો તે ખરેખર ભાગ્યની વાત છે. મારો ઘરેથી પીછો કરવામાં આવતો. મારા મિત્રએ મને અંદર ખેંચી લીધી, પરંતુ 3 અઠવાડિયા બાદ તેમણે મને મારા દીકરાના ખોરાકમાં ઝેર ભેળવવા કહ્યું. મેં એની ચોખ્ખી ના પાડી દીધી અને ત્યાંથી નીકળી ગઈ. ફ્લોરન્સ તે દિવસથી સંઘર્ષ કરી રહ્યા છે અને નાના મોટા કાર્ય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ એકલા જ આ પરિસ્થિતિમાં નથી. કેન્યાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ઘણી બધી મહિલાઓએ જણાવ્યું કે તેમના પર પોતાના દિવ્યાંગ બાળકોને મારી નાખવા માટે દબાણ કરવામાં આવે છે. જે રીતે અમારા લોકો આ કાર્ય કરે છે તે ખૂબ જ દુઃખદાયક છે. તેઓ એટલા માટે બાળકની હત્યા કરે છે કારણ કે તેમનું માનવું છે કે તેઓ સામાન્ય જીવન નહીં જીવી શકે. જે લોકો આ પરંપરાની અવગણના કરે છે તેઓ પણ હંમેશા પોતાના દિવ્યાંગ બાળકોને પોતાની પાસે નથી રાખતા. કમ્પેશનેટ હેન્ડ્સ એ નાઇરોબીમાં એક કેર હોમ ચલાવે છે. મારો વિચાર હતો કે હું એ ડે કેરની શરૂઆત કરું, પણ અઠવાડિયામાં અમારે ત્યાં 11 બાળકો આવ્યા. દર મહિને ફ્લોરન્સ એવા માતાને મળે છે કે જે આ લિદિયાની જેમ પોતે અનુભવેલી આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોય. તેમને પોતાના બાળકના કાંડામાં સોય ઘુસાડવા માટે દબાણ આપવામાં આવ્યું. તેઓ બંને એકબીજા પાસેથી હિંમત એકઠી કરે છે એવા સમાજમાંથી કે જ્યાં ઘણી મહિલાઓના બાળકો જીવી શકતા નથી. તો આ હતી કેન્યાના દિવ્યાંગ બાળકોના માતાઓની વેદના. અને હવે વાત યુગાન્ડાની. યુગાન્ડામાં પ્રતિબંધિત ફેરનેસ ક્રીમ મોટી સમસ્યા બની છે. પ્રતિબંધના પગલે વેપારીઓ સરહદ પારથી તેની દાણ ચોરી કરી રહ્યા છે. સરકારનો દાવો છે કે આ દવાઓમાં એવા કેમિકલ્સ છે જેના કારણે ત્વચાનું કેન્સર થાય છે, પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાના કારણે દાણ ચોરીને અટકાવવી મુશ્કેલ બની છે. કંપાલા જઈ રહેલી આ બસ મુસાફરોથી ભરેલી છે, જોકે તેઓ ગેરકાનૂની રીતે પ્રતિબંધિત બ્યુટી પ્રોડક્ટ્સ લઈ જઈ રહ્યા છે. અધિકારીઓની એક નાનકડી ટીમ દાણ ચોરીના આ નેટવર્કને તોડવા માટે મથી રહી છે. મોપવે અને તેના સરહદીય વિસ્તારોને આ પ્રોડક્ટના વેરહાઉસ તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીં ગામના દરેક રસ્તાઓ હવે દાણ ચોરીના રસ્તા બની ગયા છે. દાણ ચોરી કરાતી હોય એવી આ વસ્તુઓને નિયંત્રકોની મંજૂરી નથી. જેમનો દાવો છે કે આવા બ્યુટી પ્રોડક્ટ્સ હાનિકારક છે, પરંતુ આવી ચેતવણી છતાં પણ અહીં મહિલાઓ તેને ખરીદતા ખચકાતી નથી. જાને 4 વર્ષ પહેલાં આવી ફેરનેસ ક્રીમનો ઉપયોગ શરૂ કર્યો હતો. તેમનું માનવું છે કે તેની અસર ખૂબ ઝડપી હતી, જો કે તેમને તેની આડ અસર પણ થઈ. મારી ત્વચા એકદમ ખરાબ થઈ ગઈ હતી. મારી ત્વચામાં ઉજરડા પડી ગયા હતા, જેને સારા થતાં ઘણો સમય લાગ્યો. છેલ્લા 7 મહિનામાં અહીં વિવિધ ચેક પોઈન્ટ પરથી અંદાજિત 30 ટન જેટલા બ્યુટી પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવ્યા. ગત વર્ષથી કોર્ટમાં દાણચોરીના 42 કેસ ચાલી રહ્યા છે
આમ છતાં યુગાન્ડામાં તેમનું ચલણ ખૂબ જ સામાન્ય છે. સૌથી પહેલા આરોપીઓને સજા થવી જોઈએ અને ટૂંક સમયમાં તેનો અમલ પણ. અમે આ દાણચોરીને અટકાવવા ઘણા પગલાં લીધા છે. સ્થાનિક અધિકારીઓ આવા બ્યુટી પ્રોડક્ટની દાણચોરીને રોકવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આમ છતાં તેમને ખાસ સફળતા મળી નથી, જેને કારણે હવે સરકાર તેને નાથવા માટે નક્કર પગલાં લે તેવી માંગ ઉઠી રહી છે. તો યુગાન્ડામાં પ્રતિબંધિત ફેરનેસ ક્રીમની થઈ રહી છે દાણચોરી અને અટકાવવામાં અસફળ થઈ રહી છે યુગાન્ડાની સરકાર. આ સાથે જ બીબીસી સમાચારમાં સમય થઈ ગયો છે ફરી એક વિરામ માટે રોકાવાનો. આગળ જોઈશું મગર હાથે હુનર, એક ચિત્રકારની કહાની તેમની જુબાની. સુરતમાં ફિટનેસ ચાહકો કરી રહ્યા છે પાણીમાં યોગ. તો લઈએ એક નાનકડો વિરામ, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. હું છું અર્ચના પુષ્પેન્દ્ર. આર્યોનો ઇતિહાસ વણ ઉકલ્યો કોયડો છે, પણ લદ્દાખની ખીણમાં રહેતા બ્રોકપા સમુદાયનો દાવો છે કે તે દુનિયામાં સૌથી છેલ્લા જીવતા શુદ્ધ આર્ય છે. તેમના દાવામાં કેટલો દમ છે અને આધુનિકતા વચ્ચે કઈ રીતે તેમણે પોતાની ઓળખ જાળવી રાખી છે? બીબીસી સંવાદદાતા દીપક શર્માએ બ્રોકપા જઈ આ મુદ્દાઓ તપાસ્યા. 25 વર્ષની લાહમોને આ ગામનો રસ્તો ખાસ ભૂતકાળ તરફ દોરી જાય છે. બ્યામા સે હું જો કે આર્યન્સ કે લિયે જાને જાતે ઓર હમ અપને આપ કો પ્યોર આર્યન માનતે હૈ. બ્યામા, દાહ, હાનુ અને દાર્ચિક ગામો સુધી પહોંચવા કરતા આ દાવાના મૂળ સુધી પહોંચવું વધારે અઘરું છે. સિંધુ નદીના ખોળે વસેલા આ ગામોના આશરે 5000 બ્રોકપા સદીઓથી આવું જ માને છે. કારગિલ કોલેજમાં ભણાવતા સ્વાંગ ગેલ્સન આ હકીકતોને આધારે તપાસ કરી રહ્યા છે. હિસ્ટોરિયન્સ કો હમ દેખા જાય એસ ફ્રેન્કી જિસને એક કિતાબ લિખા હૈ હિસ્ટોરી ઓફ વેસ્ટર્ન ટિબેટ, ઉસમે જો હમારા જો ઇલાકા હૈ દર્દ કા જો ઇલાકા હૈ બુદ્ધિસ્ટ દર્દ કા ઉસકો આર્યન સ્ટોક કે નામ સે મેન્શન કિયા હુઆ હૈ એસ ફ્રેન્કી ને. સિમિલરલી ઓર ભી બહોત સે જિતને ભી રાઇટર્સ હૈ ઉન્હોને હમે જો હૈ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ કે ડિસેન્ડન્ટ હૈ બોલ કે લિખા હુઆ હૈ. આર્યોને લઈને ઇતિહાસકારો વચ્ચે જુદા જુદા મત છે. તાજેતરના ડીએનએ સંશોધન સૂચવે છે કે કદાચ આર્યો ભારતીય ઉપખંડમાં બહારથી જ આવ્યા હશે. તેમની જીવનશૈલી પર વૈદિક સંસ્કૃતિની છાપ હોવાનું મોટાભાગના જાણકારો માને છે. લદ્દાખની બાકીની વસ્તીની સરખામણીએ બ્રોકપા વૈદિક સંસ્કૃતિથી વધુ નજીક હોવાનો દાવો કરે છે. અમારા વૈદિક કલ્ચર સે કાફી જુડા હુઆ હૈ, હમારા જો લેંગ્વેજ હૈ સંસ્કૃત સે જુડા હૈ, જૈસે કી સૂર્ય હૈ, સૂર્યા કો સૂર્ય બોલતે હૈ, સન કો જો હૈ આપશ હોર્સ કો બોલતે હૈ, ઓર હમ જો હૈ ડાઇટીસ કો માનતે હૈ દેવી દેવતા કો. બ્રોકપા લોકોના ચહેરા મોંગોલ દેખાતા લદ્દાખીઓના ચહેરાથી અલગ દેખાય છે. ભાષા અને ઘણી પ્રથાઓ પણ લદ્દાખી સમુદાયમાં તેમને ખાસ બનાવે છે. જોકે બ્રોકપા બૌદ્ધ હોવા છતાં સ્થાનિક દેવતાની પૂજા કરે છે, પણ તે બલિ પ્રથાના વિરોધી છે. બુઝુર્ગ લોક હૈ ઉન્હોને ઉનકા રિએક્શન થોડા ગુસ્સે વાલા થા કે તુમ ઇસકો ઇસકે અગેન્સ્ટ જા રહે હો. બ્રોકપાના વૃદ્ધો કહે છે કે તેમના પૂર્વજો ગિલગિટથી અહીં આવેલા. એ શક્ય છે કે આર્યો ગિલગિટ પાસે થઈને આ ઉપખંડમાં આવ્યા હોય, પણ એ સાચું છે કે આર્યો સંબંધિત કેટલા પ્રશ્નો હજુ વણ ઉકલ્યા છે. વી આર આર્યન્સ ઓર આર્યા જો હૈ આપકો પતા હૈ કે જો આર્યન લોક હૈ કાફી જો હૈ નોબલ એન્કરેજિંગ પર્સનાલિટી જો હૈ આપને આપકો માનતે હૈ, તો યે મુજે લગતા હૈ કે જો હૈ જિતને ભી યૂથ હૈ ઉસ આઇડેન્ટિટી કો લેકે ચલ રહે હૈ. લેકિન મેં યે કહેના ચાહતા હું કે જો હૈ અભી ભી હમે જો હૈ ઇસમે એક્સપ્લોર કરને કી જરૂરત હૈ. પણ આજની બ્રોકપા પેઢીની સામે ભવિષ્યનો પ્રશ્ન છે. ભારતના બીજા ભાગોની સરખામણીએ અહીં છોકરીઓને શિક્ષણ અને કારકિર્દી માટે પ્રોત્સાહિત કરાય છે. અહીં નોકરીઓ મર્યાદિત છે, પણ પર્યટન ક્ષેત્રના વિકાસથી આવક વધી રહી છે. તો અભી કુછ ટુરિઝમ થોડા બઢ ગયા હૈ તો મેં એઝ અ ગાઈડ કામ કરતી હું, ફિર ઉસી વહી જો કમાયા હુઆ હૈ ઉસસે મેં અપના એક્સપેન્સિસ ઉસી કા પર ડે વો મુજે પે કરતે હૈ. પોતાને શુદ્ધ આર્ય કહેવડાવવામાં ગર્વ લેનારા આજના બ્રોકપા સામ્રાજ્ય માટે નહીં પણ રોજગાર માટે લડી રહ્યા છે. કદાચ
ઓળખ ગુમાવીને તે જીતશે તો પણ તેમની આ જીત અધૂરી રહેશે. તો આર્યનકુળ અને મૂળ અંગે હંમેશા દાવા થતા રહ્યા છે. બ્રોકપા સમુદાય કર્યો વધુ એક દાવો. અને હવે વાત ફિટનેસની. હવે ફિટનેસ ચાહકો નવા યોગાસન કરી રહ્યા છે. ગુજરાતના સુરત શહેરમાં એક ગ્રુપે પાણીમાં યોગાસન શરૂ કર્યા છે. 75 વર્ષના બકુલાબહેન સ્વિમિંગ સ્પર્ધા માટે તૈયારી કરી રહ્યા છે. તે એકવા યોગા કરે છે. મેરી 75 એજ હે, અભી મે મેં કરતી હું. યદિ એજ જ્યાદા હૈ ઓર વોટર યોગા કરના હૈ તો વો સીખ સકતે હો, કર સકતે હો, ઉસમેં એજ સે કુછ લેના દેના નહીં. યુએને 2015માં 21 જૂને વિશ્વ યોગ દિવસ જાહેર કર્યો પછી સ્વિમર્સના ગ્રુપે યોગામાં કંઈક કરવાનું નક્કી કર્યું અને તેમને પાણીની અંદર યોગાની તાલીમ શરૂ કરી. જી જનરલી જો હમ બહાર યોગાસન કર સકતે હૈ, પ્રાણાયામ કર સકતે હૈ, વો સબ હમ પાણી મેં ભી કર સકતે હૈ, અંડર વોટર ભી કર સકતે હૈ. અંદર આપ પાણી મેં બ્રીથ નહીં કર સકતે હો, ઓર પાણી મેં જૈસે જૈસે આપ અપના બોડી કો શ્વાસ છોડતે રહેંગે વૈસે બોડી આપકી અંડર સ્ટેબલ હોગી. એકવા યોગામાં પૂર્ણતા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ તો સુરતના યોગ ચાહકો જે કરી રહ્યા છે જળયોગ. અને હવે વાત ચિત્રકારાની. તો ડેન યુન એક યુવાન દક્ષિણ કોરિયન કલાકાર છે. તેઓ તેમના મેકઅપને પેઇન્ટિંગની જેમ વર્ણવે છે અને તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના શરીરનો કેનવાસ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તેમની કલાને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જોઈએ આ રિપોર્ટ. 30 વર્ષ પહેલા સક ચેક વુ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર હતા. તેમની કારકિર્દી ત્યારે પૂરી થઈ ગઈ જ્યારે તેમને 20,000થી વધુ વોલ્ટ્સનો શોક લાગ્યો. આ અકસ્માત તેમને મૃત્યુ નજીક લઈ ગયો અને તેમને બંને હાથ કપાવવા પડ્યા. મારા અકસ્માતના 6 અઠવાડિયા પહેલા મારા પુત્રનો જન્મ થયો હતો, એટલે હું તેના માટે કંઈ ન કરી શક્યો. એક દિવસ તેણે મને કંઈક દોરવા કહ્યું. મેં એક પક્ષીથી શરૂઆત કરી, પછી કેટલાક પ્રાણીઓ બનાવ્યા. મારી આસપાસના લોકોએ તેને જોઈને કહ્યું કે તે સરસ હતા. આ રીતે મારું ચિત્રકામ શરૂ થયું. તે દિવસે મારા દીકરા માટે કંઈક કરવાની મારામાં તીવ્ર ઈચ્છા હતી. મને લાગે છે કે એ ન કરી શકવાની નિરાશાએ જ મને વધુ દોરતો કર્યો. જ્યારે મેં પહેલી વખત પેઇન્ટિંગ એકેડેમીની મુલાકાત લીધી ત્યારે ટીચરે કહ્યું કે તેમણે હાથ વિનાના કોઈને ક્યારેય કંઈ શીખવ્યું નથી. લોકોએ મને કહ્યું કે આ હું જાતે નહીં કરી શકું અને મારે અલગ શોખ રાખવો જોઈએ. મેં ટીચરને કહ્યું કે જ્યાં સુધી હું ન હારું ત્યાં સુધી મને આ શીખવો અને તેઓ માની ગયા. સખ હવે જાણીતા ચિત્રકાર છે. તેમણે 2014 સોચી વિન્ટર પેરાલિમ્પિક ગેમ્સની ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. સક આશા રાખે છે કે તેમની પત્ની સાથે તેઓ વિશ્વની મુસાફરી કરશે અને જાહેરમાં પરફોર્મ કરશે. અને હવે સમય આજના કાર્ટૂનનો. ભારત અને ઈરાન વચ્ચે હાલમાં જ વાતચીત થઈ રહી છે અને તેના પર શૂન્યની સાહિત્ય આજનું કાર્ટૂન. તો કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈ પણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો. મારું ટ્વિટર હેન્ડલ છે @BBCArchna. આજ માટે બસ આટલું જ. BBC સમાચાર સાથે ફરી મળીશું સોમવારે.